તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે। 6 માર્ચ 2023 વિશ્વાસ ઘોષણા। હું મારા જીવન પર વિશ્વાસનો વારસો જાહેર કરું છું। હું જાહેર કરું છું કે હું ભાવિ પેઢીઓ માટે આશીર્વાદોનો સંગ્રહ કરું છું। મારું જીવન શ્રેષ્ઠતા અને પ્રામાણિકતા દ્વારા ચિહ્નિત થયેલ છે, કારણ કે હું યોગ્ય પસંદગી કરી રહ્યો છું અને વિશ્વાસના પગલાં લઈ રહ્યો છું। અન્ય લોકો મારામાં ખ્રિસ્તને અનુસરવા માગશે। ભગવાનની વિપુલતા આજે અને રોજિંદા મારા જીવનને ઘેરી લે છે। આ મારી ઘોષણા છે। દૈવી સ્વાસ્થ્ય કબૂલાત। હું પ્રભુનો છું। હું વયહીન અને મૃત્યુહીન ક્ષેત્રમાં રહું છું। મારી પાસે શાશ્વત જીવન છે, તેથી કોઈ પણ રોગ અથવા ચેપ મારા શરીરને જકડી શકતો નથી। હું વૃદ્ધાવસ્થાના રોગોથી પીડાતો નથી, કારણ કે હું દરરોજ શબ્દ દ્વારા નવીકરણ કરું છું। હું હંમેશા દૈવી સ્વાસ્થ્યમાં છલકાઉં છું। આમેન। હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ। હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું। હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માગું છું તે બોલું છું। હું એક અવિભાજ્ય બીજ છું। હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું। હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું। હું ખરા સમયમાં મબલક પાક આપું છું। હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું। હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ। મારા પાન કદી નહીં કરમાય। હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ। ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે। હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું। હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે। હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું। હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું। હું મારા હૃદય સાથે જીવનશક્તિની વાત કરું છું। હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું। હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું। મારા લોહીના દરેક કોષમાં જીવન છે। મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે। મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે। મારી આંખોનું તેજ સારું છે। મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે। મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે। મારા વાળના મૂળ સજ્જડ છે। હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું। મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે। મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે। મારું પાચન તંત્ર તંદુરસ્ત છે,
તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે। મેં તમામ પ્રકારના વ્યસનો એટલે કે આલ્કોહોલ, નિકોટિન, ડ્રગ્સ, ખાવાનું પીવાનું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપસપ, આળસુ, અતિશય, બળજબરીપૂર્વકની ખરીદીઓ અને પ્રભુની આજ્ઞામાં તમામ પ્રકારના ભોગવિલાસ લીધા। જેમ ઈસુ છે તેમ હું પણ છું। મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુઓનું ઉત્પાદન અને જમા કરી રહી છે। મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે। મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું। મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે। ઈસુના નામે હાલેલુયા, આમેન। ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું। ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું। ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું। ઈસુની જય।